નમસ્કાર, મારું નામ પરેશ સદાતિયા, શાળાનું નામ જબલપુર પ્રાથમિક શાળા, નવતર પ્રવૃત્તિનું નામ સ્ટારો પ્રિય. આ પ્રવૃત્તિની અંદર આપણી શાળાને લગતી સામાન્ય સમસ્યાઓ જે છે, હાજરી, ગણવેશ, પોષણક્ષમ આહાર, ગૃહકાર્ય અને પરીક્ષામાં નિયમિત હાજરી, બાળકો આ વસ્તુમાં ઘણી વખત કેરલેસ રહેતા હોય છે. દરેક શાળાની જનરલ સમસ્યા હોય છે થોડા ઘણા અંશે આ વસ્તુ. તો આ જ સમસ્યાઓને અમે જે બંને સત્ર છે આપણા, એક સત્રના 5 મહિના, બીજા સત્રના 5 મહિના, દરેક મહિનાની એક એક થીમ બનાવી નાખી. જૂન મહિનો છે તો જૂન મહિનાની શરૂઆતમાં શાળાની અંદર જે આપણે હાજરી પત્રક બનાવી છે, તો દરેક વર્ગનું વર્ગ શિક્ષક પોતાના હાજરી પત્રકની એક ઝેરોક્ષ બનાવી દે. ઝેરોક્ષની અંદર દાખલા તરીકે જૂન મહિનો છે તો એની થીમ છે હાજરી. શરૂઆતમાં બાળકોને તમે કહી દો કે આપણે જૂન મહિનાની થીમ હાજરી છે. તો આ મહિના દરમિયાન વિદ્યાર્થી આપણને જાણ કરીને રજા ઉપર રહીએ છે તો એનામાં રાઇટ માર્ક કરો, શાળાએ હાજર રહીએ છે તો રાઇટ માર્ક કરો, રજા લીધા વગર ગેરહાજર રહીએ છે તો ક્રોસ માર્ક આપો. આખો મહિનો પૂરો થાય તો જેટલા રાઇટ માર્ક છે એનું ટોટલ કરો. જે મેક્સિમમ રાઇટ માર્કની ટોટલ જેને આવે છે તેને અહીંયા આપેલું એક વિદ્યાર્થીના નામનું એક કાર્ડ આપો, જેને આપણે સ્ટાર ઓફ ધી મંથનું કાર્ડ કહીશું. મહિનો ચેન્જ થાય છે તો આપણી થીમ બદલે છે. જેમ કે જુલાઈ મહિનાની થીમ છે ગણવેશ, તો આખા મહિના દરમિયાન જો ગણવેશ કમ્પ્લીટ કરીને આવે છે તો એને રાઇટ માર્ક આપવા જેવું નથી, કરીને આવતા તો ક્રોસ માર્ક આપો, ટોટલ કરો જેનો વધારે ટોટલ આવે છે, અને વળી પાછો મહિનાના અંતે એક કાર્ડ આપો સ્ટાર ઓફ ધી મંથ. તો આ રીતે જે આ સત્રની 5-5 થીમ છે, તો એ 5-5 થીમનું કોઈ વિદ્યાર્થી ફોલો કરે છે તો એની પાસે આવા 5 કાર્ડ કલેક્ટ થશે. બંને સત્રમાં થઈને ટોટલ 10 કાર્ડ કલેક્ટ થશે. તો આખા વર્ષના અંતે 10માંથી જેને વધારે કાર્ડ કલેક્ટ કરેલા હશે તેને સ્ટાર ઓફ ધી યરનો એવોર્ડ આપવામાં આવશે.